वेलकम टू स्वामी विवेकानंद विद्यालय धर्मकार विषय अर्थशास्त्र मुसी गया। आप सब बालकों ने बनाई रही जो भाग एक नियंत्रण स्वाध्याय देह पाने के सब प्रथम बार को अपने ने समझौती कर लिया व्याख्या ऊपर अपने आगे लगा था जो व्यय चलवानी कीमत में सोने सहस्रम का तो आलेख का बिंदु आलेख पर का बिंदु एक रेखा सूर्य का पर आलेखा और अथवा खूब नजीक और नजीक और सहसंबंधी सूर्य सहसंबंध कहे छे। જ્યારે આપણે આગળ પાંચ કે સાત ત્રણ ઉત્તર જોડ હોય દસ ત્રણ ઉત્તર જોડ હોય એને આલી સૂત્ર ઉપર આલેખન કરીએ અને એ બિંદુ એક રેખા ઉપર આવેલા હોય અથવા તો રેખાની ખૂબ નજીક આવેલા હોય એવા સંબંધને આપણે સુરેખ સહસંબંધ કહીશું। સામાન્ય રીતે આ પ્રકરણ ક્યાં ઉપયોગી બને તો કે ગણિત અને ભૌતિક વિજ્ઞાનની અંદર ઉપયોગી બને એની અંદર સંપૂર્ણ સુરેખ સહસંબંધ જોવા મળે છે એવું આપણને જોવા મળે એટલે કે એક ચલમાં ફેરફાર થવાથી બીજા ચલમાં કેટલા પ્રમાણમાં ફેરફાર થાય તે આપણે કહી શકીએ। એટલે પ્રાકૃતિક વિજ્ઞાન ગણિત અને ભૌતિક વિજ્ઞાન આ બધી બાબતોની અંદર ખૂબ જ ઉપયોગી છે। હવે આ પ્રકરણની અંદર આપણે અભ્યાસ કરવાનો છે સહસંબંધના મુખ્ય બે પ્રકાર જ્યારે બે ચલોની કિંમતમાં થતો ફેરફાર એક જ દિશામાં હોય ક્યાં તો બંને વધે અને ક્યાં તો બંને ઘટે અને એકર દિશા નિર્માણ કહેવાય બે ચલો એક્શન નિર્માણ એક્શન નિર્માણ બંને એક સાથે વધે કે બંને એક સાથે ઘટે તો એવા સંબંધને ધન સહસંબંધ કહેવાય। વિકિરણ બિંદુ આલેખ પત્ર ઉપર દર્શાવીએ તો ડાબી બાજુથી જમણી તરફ જાય એમ ઉપરની તરફ જતા જોવા મળે છે। હવે એના ઉદાહરણો જોઈએ માર્ગ ઉપરના વાહનો અને વાહનો પ્રમાણે અકસ્માત ની સંખ્યા જેમ વાહનો વધે એમ અકસ્માત ની સંખ્યા વધે એટલે એમની એક જ દિશામાં ફેરફારો કહેવાય। એકમાં ફેરફાર થાય તો બીજામાં એટલા પ્રમાણમાં એ જ દિશામાં ફેરફાર થાય એક વધે તો બીજું વધે પેલું ઘટે તો બીજું એકમ ઘટે। હવે આપણે જોઈએ છીએ બાળકો ઋણ સહસંબંધ
एक वगे तो बीजू घटे आया पे पहलू घटे तो बीजू वगे अरे बहुत बहुत तुमने जुआ मरे आया तो तुमने बहुत बहुत जुआ मरे अरे यहाँ सब ने रूम समझ कर के लाना है आये पत्रों पर विकिरण बिंदुओं ने दर्शा दिए तो ऊपर की नीचे तरफ जबी रेखा तरफ जब यह जुआ मरे से ऊपर की नीचे तरफ दाबे की जमने चाहिए एम रेखा वो अपन ने जुआ मरे से जैने अपने रूम समझ कर के अले आप व्यापारों पर ने एक दिशा की विरुद्ध दिशा में से उठावा दाखला तरीके भाव ने मां ये लेके व्यक्ति नो खर्च इंडिया में बचो व्यक्ति नो खर्च वधी जाए तो बचत घटी जाए वधिया ने घटे ने विरोधी किया था सिया ने दिवस को लघुतम तापमान ने गर्म कपड़ा नो बेचा जेम जेम तापमान नीचे जतो रुवा मळे एम गरम कपड़ा ना वेचाण में वधारो थाय એટલે નીચું અને ઊંચું વધ અને ઘટ કોઈ પણ સૌથી ઊંચાઈ વધે એમ ઓક્સિજનનું પ્રમાણ ઘટે એટલે વધે અને ઘટે આવા આપણને વિરોધી ફેરફારો બાબતો જોવા મળે હવે સહસંબંધ અને સહસંબંધાક વિશે આપણે ભણીએ તો સહસંબંધાકનું જે માપ છે એ સૂત્રના સૌ પ્રથમ વ્યક્તિ અથવા આંકડા શાસ્ત્રીય दर्शाए तो दर्शाए सौ प्रथम व्यक्ति હવે આપણે સહસંબંધક શોધવાની રીતો સહસંબંધક શોધવાની રીતો આપણે જોઈએ તો ત્યાં એમાં આવે છે વિકિરણ આકૃતિ જે આપણે આ વર્ષે અભ્યાસ કરવા નથી વિકિરણ આકૃતિની રીત આ વર્ષે આપણે એનો જાણ્યો કરવાના નથી એટલે બે પોઈન્ટ એ આપણે કરવાનું નથી નંબર બે કાર્લ પિયર્સનની ગુણ પ્રધાનની રીત કાર્લ પિયર્સનની गुणन प्रकार की भी जे आपने गणना छे અને ત્રિકોણ તો છે સ્ફિયર મેની ક્રમાંક સહસંબંધની સ્ફિયર મેની ક્રમાંક સહસંબંધની ક્રમાંક સહસંબંધની ત્યાંથી પણ અમુક ટોપિક પાસો દૂર કરવામાં આવેલા છે અલે આ ટોપિક સંપૂર્ણ નથી આ ટોપિક સંપૂર્ણ છે અને ત્રીજા ટોપિકમાંથી અમુક અંશો દૂર કરવામાં આવેલા છે એટલે જેમ જેમ આપણે આગળ ભણતા જઈશું ત્યાં હું તમને સમજાવતો જઈશ અત્યારે બોર્ડ ઉપરથી સ્ક્રીનશોટ કાઢી લો અને તમને વિભિન્ન આકૃતિનો ભાગ સમજાવવાનો છે કારણ કે એના વિશે આપણે ભણવાનું નથી પણ તમને અંદાજ આવશે કાર્લો પિયર્સન અને સ્ફિયર મેનના સહસંબંધના દાખલા કરી એટલે તો સૌપ્રથમ પહેલા બોર્ડમાંથી સ્ક્રીનશોટ પાડી લો તો આપણે વિકિરણ આકૃતિની રીત ખાલી માત્ર સમજવા પૂરતી છે પરીક્ષામાં મુદ્દો લગાવવાનો નથી તો વિકિરણ આકૃતિની રીત એના ઉપયોગી તમને ખબર પડે આ આલેખ આપણે દોરેલો છે એના આપણે કમ્પ્યુટર બોર્ડના પાંચ સાત બિંદુઓ આપણે લઈએ તો એની આપણે રેખા દોરીએ
બધા બિંદુ એક સૂર્યકા ઉપર આવેલા છે. ડાબી બાજુથી જમણી તરફ જઈને રેખા ઉપર તરફ જાય છે. અને સંપૂર્ણ ગણ સૂર્ય સહસંબંધ કહેવાય. સંપૂર્ણ ધન સૂર્ય સહસંબંધ કહેવાય, જે તમને આગળ સમજાયું. હવે આપણે જોઈએ કે બિંદુ પર એક જ રેખા ઉપર આવવાને બદલે થોડા ફેરફાર આવ્યા છે. બધા બિંદુ પર રેખા ઉપર આવેલા નથી, રેખાની બને એટલા નજીક આવેલા છે. એટલે એની મધ્યમાંથી આપણે રેખા દોરી એટલે એને એમ કહેવાય આંશિક ધન. જમણી તરફ જઈએ ત્યાં બિંદુઓ ઉપર તરફ જોતા જોવા મળે છે. હવે આપણે બાળકો જોઈએ સંપૂર્ણ ધન સૂર્ય સહસ્રબંધ ક્રમયુક્ત જોડો છે. આપણે બધી જ ક્રમયુક્ત જોડો દોરીએ અને એના ઉપરથી આપણે રેખા પસાર કરીએ તો રેખા ઉપરથી નીચે તરફ જતી જોવા મળે છે. એટલે એમ કહેવાય સંપૂર્ણ ધૂમ સૂર્ય સહસ્રબંધ. સંપૂર્ણ ધૂમ સૂર્ય સહસ્રબંધ ડાબી બાજુથી જમણી તરફ જઈએ એમ રેખા ઉપરથી નીચે તરફ જતી જોવા મળે છે. હવે જોઈએ આંશિક ધૂમ. આપણને જે બિંદુ આપેલા હોય એક જ રેખામાં આપેલા નથી, પણ આપણે અંદાજ મૂકી શકીએ. બિંદુઓ ડાબી બાજુથી જમણી તરફ જઈએ એમ ઉપરથી નીચે તરફ જાય, પરંતુ એક જ રેખા ઉપર આવેલા નથી એટલે એને આંશિક અથવા આંશિક ધામ બોલાય. આંશિક ધૂમ સૂર્ય સહસ્રબંધ. હવે આપણે ત્રીજો અને છેલ્લો ટોપિક આપણે જોઈએ છીએ સુરેખ સહસંબંધ નો અભાવ. સુરેખ સહસંબંધ નો અભાવ, આપણે સુરેખ સહસંબંધ નો અભાવ શબ્દ વાપરવાનો છે. સહસંબંધ નો અભાવ એવો શબ્દ વાપરવાનો નથી. તો આપેલ બિંદુ પછી રેખા બનાવવાને બદલે એક વૃક્ષ બનાવે અથવા તો વલયાકાર બનાવે. આવી રીતે વલયાકારના બિંદુઓ ઉપર નીચે બનાવતા હોય અથવા તો આવી રીતે વર્તુળાકાર સ્વરૂપે બિંદુ આવતા હોય એટલે માળા બનાવે. તો આ ત્રણેય ઉદાહરણ છે સુરેખ સહસંબંધનો અભાવ. એટલે આ અંદર કોઈ પરિણામ આપણને મળતું નથી. આ પ્રકારનો સંપૂર્ણ ધનનો આલેખ મળે એટલે કારણ મળે માઇનસ થી જીરો વચ્ચેનો જવાબ મળે. અને સુરેખ સહસંબંધનો અભાવ હોય ત્યાંનો જવાબ આપણને આર બરાબર જીરો મળે. આ બધા જે સંખ્યાત્મક માપ છે એની આકૃતિ દ્વારા આપણે અંદાજ મૂકી શકીએ, પણ એનું એક્ઝેક્ટ માપ આપણને મળતું નથી. અને મીટરના આકૃતિ આપણા અભ્યાસક્રમમાં નથી એટલે સ્વાધ્યાય આપણે શીખવાનું નથી. આ તમને દાખલાઓ માટે જરૂરી છે કે ભાઈ એ તમને કેવું પરિણામ આપશે, કેવો અંદાજ આપશે, એ માટે આપણે એને શીખવાડ્યું છે. આને પરીક્ષાનો મુદ્દો બનાવવાનો નથી. સંપૂર્ણ ધન એટલે આર બરાબર એ, સંપૂર્ણ ઋણ એટલે માઇનસ વન. એટલે આ પ્રકરણની અંદર આપણો જવાબ માઇનસ વન થી વન વચ્ચેનો સુધીનો આવશે. આપણો જે જવાબ છે માઇનસ વન લેસ ધેન ઓર ઇક્વલ ટુ આર લેસ ધેન ઓર ઇક્વલ ટુ વન માઇનસ વન થી વન સુધીના જવાબ આવશે. આ જીરો થી વન વચ્ચેનો જવાબ મળે અને માઇનસ વન માઇનસ વન થી જીરો વચ્ચેનો જવાબ મળે. આ મુદ્દાઓને બાળકો તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે આપણે કાર્લ પિયર્સનના ગુણ પ્રકારની રીત શીખીએ.
અને એના આપણે સૂત્રો તમને સમજાવશું, એને બરાબર તમે હવે સમજો. બે ચલો વચ્ચેના સહસંબંધની ઘનિષ્ઠતાના દર્શાવતા સંખ્યાત્મક માપને સહસંબંધક કહેવાય. એવી હમણાં તમને અગાઉ સૂત્ર તમને સમજાવ્યું. વ્યાખ્યા છે, બે ચલ વચ્ચેના સહસંબંધની ઘનિષ્ઠતાનું માપ દર્શાવતા સંખ્યાત્મક માપને સહસંબંધક કહેવાય. આ કાર્લ પિયર્સનનું સૂત્ર હતું. એટલે પિયર્સનનો સહસંબંધક અથવા ગુણન પ્રઘાતાંક તરીકે ઓળખવામાં આવે છે. ગુણન પ્રઘાતાંક કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત અથવા ગુણન પ્રઘાતાંક તરીકે એને ઓળખવામાં આવે છે. સહસંબંધકનો સંકેત છે આ, એવું તમને અગાઉ સમજાયું. સહ, હવે આપણે જોઈએ સહવિચરણ. સહવિચરણ એને આપણે કહીએ cos x y. આને આપણે ચાર સૂત્ર શીખવાના છે સહવિચરણનો. એટલે એનો પહેલા તમને એ સૂત્ર આપો. તો સહવિચરણનો સૂત્ર x - x y - y y એને લખો ત્યાં સહવિચરણ. હવે આના ઉપરથી આપણે સહસંબંધક r શોધવો છે. તો r નો સૂત્ર જે છે e cos x y અને એના સિગ્મા x / sy લખાય. બાળકો આખું સૂત્ર આની અંદર આવી ગયું છે. તો એન આની અંદર આવી ગયું છે એટલે સિગ્મા એમ નહીં આવે. સહવિતરણ એના સિગ્મા x / sy. આ સૂત્ર ટૂંકા દાખલાની અંદર બાળકો પરીક્ષાની અંદર પૂછાય. હવે આપણે જોઈએ 11 માં ધોરણનું સૂત્ર x નો પ્રમાણિત વિકલન. આ જે છેદ છે તે s - x નો વર્ગલબ્ધ જ્ઞાન. s y એટલે રાઈટ નું પ્રમાણિત વિકલન. અવર્ગીકૃત માહિતીના સૂત્રો છે y - y નો વર્ગલબ્ધ જ્ઞાન. hx અને sy આને લગતો એકાદો દાખલો આખો પ્રકરણ પૂરો થાય ત્યાં સુધીમાં આવશે. આ પ્રકરણની અંદર x અને y એની કિંમતોને અવર્ગીકૃત માહિતી કહેવાય. મધ્યકમાનો સિગ્મા x / n અને y નો મધ્ય સિગ્મા y / n. એટલે x બાર બરાબર સિગ્મા x / n અને y બાર બરાબર સિગ્મા y / n. એ સૂત્રનો આપણે બાળકો ઉપયોગ કરવાનો છે. હવે આ પ્રકરણના મુખ્ય ત્રણ સૂત્રો છે. એ ત્રણ સૂત્રોને આપણે બોર્ડ ઉપર લખીએ છીએ બરાબર સમજવામાં ધ્યાન આપીશું. અને તેના ઉપરથી સહવિતરણના બાકીના ત્રણ સૂત્રો બનશે. આ પહેલું સૂત્ર છે એ આવશે તમે ભણી શકશો. x બાર અને y બાર પૂર્ણાંક હોય ત્યારે, મધ્ય પૂર્ણાંક હોય ત્યારે x - x બાર ઇન્ટુ y - y બાર અપોન સિગ્મા x - x બાર નો વર્ગ સિગ્મા y - y બાર નો વર્ગ. બાળકો તમે જોઈ શકશો કે સિયત દૂર કરીને n લખી નાખીએ એટલે સહવિતરણનું સૂત્ર આવી જાય. આ અંશ પ્રમેયનો એમ નામ જ રહે. પણ છેદમાં જુઓ તમે, આ છેદ દૂર કરો એટલે n લખી નાખો એટલે સહવિતરણ બની જાય. આના ઉપરથી મેં તમને કીધેલું હતું કે ત્રણ સૂત્રો બને. અહીંયા જે ત્રણ સૂત્રો લખો છો એ પરીક્ષાની અંદર 5 માર્કના દાખલાની અંદર પૂછા છે. બીજું સૂત્ર x બાર અને y બાર ની કિંમતો નાની હોય ત્યારે, નાની કેટલી હોય આપણે નક્કી કરવાનું છે. 15 અંદર, 20 અંદર કે 25 અંદર.
चलो बालको हवे आ टॉपिक थी आपणे आगळ वधीए छीए। હવે જ્યારે આ ત્રીજા વિભાગને આપણે બાળકો સૂત્ર શીખીએ છીએ ત્યારે ધ્યાન રાખજો u બને કેવો x - a / c x અને v બરાબર y - b वर्क लंबाई
દરેક પદો વચ્ચે ચોક્કસ પ્રકારની રકમ વડે આપણે ભાગાકાર કરી શકતા હોય તો સિગ્મા સીએક્સ વર્ગ લંબાઈ છે અને ત્રીજા તત્વ માટે ખાસ ધ્યાન રાખવાનું છે અને હોય ત્યારે અને મોટી કિંમતો હોય ત્યારે ઉપયોગી થશે તો શોધવો છે તો તમારે સમજી લેવાનું સ્વીકારી સ્વીકારી લેવાનું અને બધા દાખલા અમને એવા જ રકમ વાળા છે કે જેમાં સહસંબંધ છે સહસંબંધ વગરના દાખલા નહીં હોય દાખલા તરીકે વર્તમાનની અંદર વરસાદ દ્વારા ચોખાનું ઉત્પાદન અને એ જ રીતે વરાછાની અંદર મરતા અકસ્માતની સંખ્યા તો ચોખાના ઉત્પાદન અને અકસ્માતને કાંઈ લેના દેના નહીં છતાં પણ એની જો તમે દાખલો કરો તો તમને એવું લાગે છે એની વચ્ચે સહસંબંધ છે પણ એવું સહસંબંધ જેવું કઈ હોતું નથી એટલે એને કહેવાય મિથ્યા સહસંબંધ બે ચલો વચ્ચે સંબંધ ન હોય છતાંય તમે દાખલો ગણો તો જવાબ તમને માઇનસ વન અને વન વચ્ચેનો મળે જ પણ એ જવાબ બે ચલો વચ્ચે સહસંબંધ નથી એમ કહેવાય યાને કે મિથ્યા સહસંબંધ છે એમ કહેવાય એટલે આપણી ચોપડીમાં આપણને જે દાખલા આપેલા છે એ બધા સહસંબંધ વાળા છે સ્વીકારી લીધેલો છે સ્વીકારી લેવાની કે બે ચલો વચ્ચે સહસંબંધ છે એવો પ્રકાર આપણને આપેલો છે હવે સહસંબંધ ના ગુણધર્મો જોઈએ જે દાખલાની અંદર ઉપયોગી છે અને પરીક્ષાની અંદર
સહસંબંધ નો અભાવ અથવા નથી એમ આપણે કહી શકીએ. એટલે આ મુદ્દા પર
चलो कार्लव यक्षन ना रिपनी गुण ने मरिया था वो अबे अपने नेक्स्ट वीडियो के अंदर बात हो ये गुणों से।